વીંછીયા તાલુકાના ખેડૂત આગેવાન પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા પૂર્વ ધારાસભ્ય ભોરાભાઈ ગોહિલ અવસરભાઈ નકિયા સહિતના તમામ ગામના ખેડૂત આગેવાનો દ્વારા વિંછિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પીછ્યા તાલુકાના ખેડૂત આગેવાન પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા પૂર્વ ધારાસભ્ય ભોડાભાઈ ગોહેલ અવસરભાઈ નકિયા સહિતના તમામ ગામના ખેડૂત આગેવાન દ્વારા વિછા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અનેક ખેડૂતના પ્રશ્નો ખેડૂતોએ રજૂ કર્યા જેમાં ખેડૂતે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને સરકાર ખેડૂતોની ચિંતા સરકાર કરતી નથી માત્ર સત્તાવારી સરકારની છે ત્યારે સરકાર અને ખેડૂતોના ટેકાના ભાવ વધારવા માંગે છે અને સરકાર ડીએપી ખાતરમાં ભાવ વધારો કરે અને પેટ્રોલ અને ભાવ વધારો કરવામાં આવે ખેડૂત જગતનો તાત રાત્રે ખેતરમાં જીવના જોખમે ખેતી કરી રહ્યો છે ઉદ્યોગપતિને દિવસ લાઇટ આપવામાં આવશે અને ખેડૂતને રાત્રે લાઇટ આપવામાં આવે છે અને સરકાર ખેડૂતોની સામુ નહી જોવે તો ખેડૂતને સરકાર બનાવતા પણ આવડે છે અને સરકારને પડતા પણ આવડે છે હું હું સોમલવર ગામથી આવું છું છું અને એક ખેડૂત સિત્તેર ટકા ખેતી ધરાવતો દેશ અને સિત્તેર ટકા લોકો ખેતી કરતા હોય અને આ સિત્તેર ટકા ખેડૂતોની જો કઠણાઈવાળી આવી દિશા હોય તો જે વાતો કરે છે ને કે બેરી મુંગી સરકાર છે તો કાન ઉગાડા રાખવાય તો રાખી લે કે ભાઈ સિત્તેર ટકા ખેડૂતો ખેતી કરતા હોય અને એની કફોડી દિશા હોય તો એ સિત્તેર ટકાને સરકાર બેહારતા આવડે અને ટાંટિયા ખેંચી અને પાછી નદીમાં નાખતા આવડે એટલે જે સરકાર હોય એને કાન ખોલીને સાંભળવું હોય તો સાંભળી લે આવનારા દિવસોમાં ખેડૂતોની સ્થિતિ અને એના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો એ સિત્તેર ટકા લોકો જે સરકાર બેઠી છે એને ટાંટિયા ખેંચી અને હેઠી પસારતા પણ આવડે છે ભારત માતા કી જય જવાન દિલીપભાઈ સખિયા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ આજે જે વિસ્યા તાલુકાની અંદર જે ખેડૂત રેલી યોજી અને વિસ્યા મામલતદાર કચેરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમાં કેવા કેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અ ઓમ ઓલ ઓવર જોઈ તો આખા ગુજરાતની અંદર વરસાદનો અભાવ છે સૌરાષ્ટ્રની અંદર તો ખાસ વરસાદ થયો જ નથી આપણે એમ કહી તો અછતગ્રસ્ત જાહેર કરવું ઝડપથી પાક વીમો આપવો પાક વીમાની અંદર એ પણ ક્રોપ કટિંગની અંદર બિન પિયત સર્વે નંબર થાય એના ઉપર ખાસ કાળજી રાખવી સરકાર આવડી મોટી જાહેરાત થઈ રહી છે વરસાદના અભાવે જે પણ થોડોક માલ થયો છે એના પણ નીચલા ભાવે અત્યારે ખેડૂતો માલ ફેંકી રહ્યા છે સરકાર જાહેરાત કરે છે કે અમે ટેકાના ભાવની ખરીદી કરશું ટેકાના ભાવની ખરીદી કરશું પણ જ્યાં લગી ખેડૂતનો પચાસ ટકા ઉપર માલ મજબૂરીથી ફેંકાય ન જાય એ પહેલાં એની ખરીદી ચાલુ નથી થતી એટલે આ કાર્ય પણ ઝડપથી કરવું ભૂંડ જેવા પ્રાણીઓ જે સિટીમાંથી ભેગા કરી અને ગામડા ઓમની અંદર કોઈ ને કોઈ રીતે નાખવામાં આવ્યા છે એને ઝડપથી પકડી અને ખેતી અને ખેડૂતને નિરાશ એવું પણ કાર્ય કરવું એવા ખેડૂતના એવા ક્યાં પાપ હશે કે આવડા વિકાસશીલ રાજ્યની અંદર ખેડૂતોને રાત્રે પાણી વારવા જવું પડે આ પણ એક ભયાનક વિષય છે આને પણ સુધારવો પડે એમ છે આ તદુપરાંતનો જીએસટી આટલું ગામડું ભાંગી છે ખેતી ગામડે ખેતી કરવા કોઈ તૈયાર નથી ગામડે રહેવા કોઈ તૈયાર નથી અને છતાં પણ ખેતીના વિકાસના લૂંધવા માટે ખેતીના સાધનો ઉપર જીએસટી લાઈદો છે એ પણ કાઢવાની વાત છે સોની યોજનાની આવડી મોટી જાહેરાત થઈએ પાંચ સાત વર્ષ ત્યાં કે અમે સૌરાષ્ટ્રના ડેમ છલકાવશું ડેમ છલકાવશું આજે એક પણ ડેમમાં સોની યોજનાનું પાણી નથી આવ્યું આવા વિકાસશીલ રાજ્યની અંદર ખાસ જરૂર છે કે સોની યોજનાથી અત્યારે ડેમ ભળે આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને આજે વિસિયા તાલુકાના કે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ આટલા બધા ખેડૂતો ભેગા થઈ અને મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે ઝડપથી આ ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરી અને ગામ અને ખેડૂતને બચાવવામાં સરકાર શ્રી આગળ આવી અને પૂર્ણ રીતે સંતોષકારક રિઝલ્ટ લઈ આવે નકર ખેડૂતોએ મજબૂરીથી જો આ પ્રશ્નનો તાત્કાલિક સંતોષકારક રિઝલ્ટ નહીં આવે તો દરેક તાલુકામાં ખેડૂતોએ મજબૂરીથી રોડ ઉપર ગાંધીજીંદા માર્ગે આંદોલનનો માર્ગ પકડવો પડશે નકર આ ગામડું બચાવવું મુશ્કેલ છે ઉ માત્ર જય જવાન ભારતીય ન્યૂઝ ગુજરાતી સાથે દેવરાજ મકવાણા